હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગુણ ખાતે શ્રીમંત પ્રજ્ઞા પુરાણ કથાનું ભવ્ય આયોજન ગાયત્રી પરિવાર પ્રાંતિજ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ તાલુકાના સુખી અને સમૃદ્ધ ગણાતા પોગલુ ગામમાં શ્રીમંત પ્રજ્ઞા પુરાણ કથામૃતનો 5 દિવસીય રાત્રિ કાર્યક્રમ સમસ્ત પોગલુ ગામમાં ભક્તિનો હિરોળો ચડ્યું હોય તેવું લાગતું હતું. પ્રજ્ઞાપુત્રી શ્રીમદ મીનાક્ષી બેન કબરિયા અને સુરીલા સ્વરમાં કથામૃતનું રસપાન કરીને પોગલુ ઉપરાંત આજુબાજુના ગ્રામજનોને ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા. તેમના મુખેથી નીકળેલા એક એક શબ્દોમાં જાણે કે મોતી વેરાતા હોય તેવી લાગણી રહ્યું હતું. તેમના સંગીતમય સુરીલા સ્વરથી 197 કથાનું સ્મરણ કરાવીને પ્રજ્ઞાપુત્રી મીનાક્ષીબેને શ્રોતાઓના દિલ જીતી લીધા હતા. સતત 5 રાત્રિ સુધી કથા સાંભળીને ગ્રામજનોમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આ નવા યુવકની ગીતાવાણીનો લાભ લેવા તથા સામાજિક ક્રાંતિ કરવા શ્રદ્ધાળુ અને જાગૃત આત્માઓને વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા નિયમિત કરવામાં આવ્યા હતા. કથાના પ્રથમ દિવસે એટલે કે તારીખ 22 જૂન ના રોજ સવારે 8 કલાકે પોગલુ ગામના અગ્રણી એવા અશ્વમી કોર્પોરેશનના સંચાલક BS પટેલને નિવાસસ્થાનેથી ધામધૂમથી વાજતે ગાજતે પોથી યાત્રા નીકળી હતી અને કથામંડળમાં પહોંચી હતી. સતત 5 રાત્રિએ વિવિધ કાર્યક્રમ વિષયો લોકકલ્યાણ જિજ્ઞાસા દેવમાનમ જાગૃતિ નારી નારા જાગરણ સંમેલન દેવ સંસ્કૃતિ અને યુવા જાગૃતિ તેમજ યુવા યુગ પરિવર્તન જેવા હૃદયસ્પર્શી વિષયો ઉપર કથા રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. માનવ માત્રની સાંસ્કૃતિક સભ્યતા વિદ્યા અને પ્રકૃતિનું સાચું જ્ઞાન પુરાણમાંથી મળતું આવ્યું છે. આ પ્રમાણે યોજાતી પ્રજ્ઞા પુરાણ કથાથી લોકોના જીવન દિવ્ય બની જાય છે. આ ભક્તિ કાર્યક્રમ પોગલુ ગામના આગેવાનો ગાયત્રી પરિવારના સમસ્ત આયોજકો પ્રાંતિજ તાલુકાના સુપ્રસિદ્ધ સિનિયર ડૉક્ટર RK પટેલ તેમજ નવયુવાનો સતત ઉપસ્થિત રહી હતી.